अमदावाद में वरसाद में पड़ेला भूवा में एक वाहन गरकाव थयो छे। जीवराज पार्क ब्रिज पास पड़ियो मस्त मोटो भूवो, त्यारे ब्रिज नीचे वाहन पार्क करवा जता ज आ भूवानी अंदर पड़िया। अंदाजी 8 फूट नो ऊंडो भूवो पड़ता फायर विभाग की मदद लेवाई रही है। 1.5 कलाक बाद आखरे वाहन बहार काढ़वामां आव्युं। प्रीमॉन्सून कामगीरी की पोल खोली है, वरसाद की हजू शुरुआत थी है, त्यां ठेर ठेर भूवानुं साम्राज्य जोवा मळ्युं। रस्ता पर पड़ी रहेला मोटा भूवा में सर्जाई शके छे दुर्घटना। तो चोमासानी आ तो हजी शुरुआत छे, आगळ शुं थशे ते आगळनो समय ज बतावशे, परंतु मस्त मोटो भूवो वेजलपुरमां पड्यो छे ने तेमां एक व्यक्तिनुं वाहन गरकाव थई गयुं। 8 कलाकनी भारे जहेमत बाद आ बंनेने अंदरथी काढवामां आव्या छे। अचानक ज आ भूवो पड़ता वाहन तेमां गरकाव थई गयुं हतुं। ब्रिज नीचे वाहन पार्क करवा जता आ घटना बनी। 8 फूटनो ऊंडो भूवो पड़ता फायर विभागनी मदद लेवामां आवी रही छे। દ્રશ્યોએ શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પાડી છે, તો વરસાદની શરૂઆત થતાં જ્યાં જુઓ ત્યાં ભૂવા પડ્યા છે। અર્પણ અમારી સાથે જોડાઈ ગયા છે। અર્પણ, સૌથી પહેલા સવાલ એ થાય છે કે પ્રી મોન્સૂન કામગીરી શા માટે કરવામાં આવી રહી છે, જો આ પ્રકારના દ્રશ્યો પહેલા વરસાદમાં જોવા મળતા હોય તો? દીક્ષિતા, જે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે, વિડીયો ગઈકાલનો જે છે તે વાયરલ થયો છે, જેનામાં જીવરાજ પાર્ક જે ફ્લાયઓવર છે તેની નીચે એક ભૂવો પડ્યો છે અને તેનામાં એક ટુ વ્હીલર છે તે ગરકાવ થઈ ગયું હતું। આ સાથે જે ફોટોગ્રાફ છે તેમાં પણ જોવા છે કે ફાયર બ્રિગેડના જવાનો જે છે તે વાહનને બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ફક્ત આ એક જ જગ્યા નહીં, અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન અને ચોમાસા સિવાય પણ અનેક એવા સ્થળો છે કે જ્યાં કોઈ પણ સમયે ભૂવા પડે છે અને નાગરિકોને પારાવાર મુશ્કેલી અનુભવવી પડે છે। પ્રશ્ન એ થાય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન ચોમાસું આવતા પહેલા શા માટે સમગ્ર શહેરમાં ખોદકામ કરે છે? તેમની પાસે આ સમયગાળા સિવાયનો પણ અન્ય સમય હોય છે, તો શા માટે આગોતરું આયોજન કરી અને પૂરતા પ્લાનિંગ સાથે જે વિવિધ લોક ઉપયોગી કામગીરી છે કે જે કરવી પડે તેવી હોય છે, પરંતુ ચોમાસા સમય શા માટે ખોદકામ કરવામાં આવે છે? આજના દિવસે પણ અમદાવાદ શહેરમાં અનેક એવા સ્થળો છે કે જ્યાં જુદા જુદા કારણોસર ખોદકામ કરવામાં આવેલું છે। ક્યાંક બેરિકેડિંગ જોવા મળે છે તો ક્યાંક બેરિકેડિંગ નથી જોવા મળતું, પરિણામે વાહનો પણ ફસાય છે। પરંતુ આ દર વર્ષની જાણે કે એક સિસ્ટમ થઈ ગઈ છે, તંત્ર છે કે કોઈ પણ પ્રકારની જે ગંભીરતા છે તે ધ્યાનમાં નથી લેતું અને સતત ખોદકામ કરી શહેરીજનોને મુશ્કેલીમાં મૂકતું રહે છે। બિલકુલ, આભાર અર્પણ સમગ્ર વિગત બદલ। વેજલપુરનો આ ભૂવો છે, ફાયર બ્રિગેડનો જવાન ત્યાં ઉતર્યો છે ને આ વ્હીકલને કાઢવાની કોશિશ કરી રહ્યા છે। આવા તો ઠેર ઠેર જગ્યા પરથી દ્રશ્યો સામે આવી રહ્યા છે પહેલા વરસાદની સાથે।